निर्माण पल्स कार्यक्रममां स्वागत छे आपनुं अने हुं छुं मित्तल पटेल। निर्माण पल्स कार्यक्रम आजे तमारा माटे लईने आव्यो छे कैलिग्राफीनो प्रोग्राम। कैलिग्राफी एटले शुं? अक्षरोनुं महत्व केटलुं रहेलुं छे? गांधीजीए कहेलुं छे કે તમારા જે ખરાબ અક્ષરો છે એ અધૂરી કેળવણીની નિશાની છે। માતા પિતા શિક્ષકો બાળકોને કહેતા હોય છે અક્ષરો સુધારો, પરંતુ અક્ષરો કેવી રીતે સુધરે છે? અક્ષરો પરથી વ્યક્તિત્વ દર્શાતું હોય છે, અક્ષરો પરથી મનોસ્થિતિ પણ દર્શાતી હોય છે। બાળક પોતાના મનમાં શું વિચારી રહ્યું છે, વ્યક્તિ પોતાના જીવનને લઈને શું વિચારી રહ્યું છે અને અક્ષરો કેવી રીતે સુધારી શકાય છે। જો તમારા અક્ષરો સુધરે તો તમારું વ્યક્તિત્વ પણ બદલાતું હોય છે। આ બધી જ ઇફેક્ટ કેવી રીતે આવતી હોય છે? અમદાવાદના એક સ્કૂલની અંદર અલગ અલગ જગ્યા પરથી આર્ટિસ્ટો એકઠા થયા છે અને બાળકોને પોતાની એક આગવી શૈલીમાં કેલિગ્રાફી શીખવી રહ્યા છે। તો ચાલો મુલાકાત લઈએ આર્ટિસ્ટોની। નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આજે આપણે અક્ષરોની વાત કરીશું। કેલિગ્રાફી શું મહત્વ ધરાવે છે? આ શબ્દો કેટલો અટપટો છે? આપણે બધા જ જાણતા હોઈએ છીએ કે આપણું વ્યક્તિત્વ આપણા અક્ષરોમાં દેખાય છે, પરંતુ આપણે અક્ષરો સુધારતા નથી। આપણી મનોસ્થિતિ, આપણું સબકોન્શિયસ માઇન્ડ અક્ષરો સાથે જોડાયેલું હોય છે। કોઈ વ્યક્તિને તમારે જ્યારે પરખવો હોય તો તેના અક્ષરો પરથી પરખી શકાય છે। આપણી સાથે આજે કેલિગ્રાફી એક્સપર્ટ, હેન્ડરાઇટિંગ એક્સપર્ટ જોડાયા છે। તેમની સાથે આપણે મુલાકાત કરીશું અને જાણીશું કે અક્ષરોનું શું મહત્વ રહેલું છે। આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં। સર, અમારા દર્શક મિત્રોને, અમારા બાળક મિત્રોને તમારું નામ જણાવો। મારું નામ છે ગજેન્દ્ર ત્રિવેદી। લગભગ માર્કેટમાં ગઝેન કેલિગ્રાફી એન્ડ ડિઝાઇન્સ એટલે ગઝેન સરના નામથી હું ઓળખાઉં છું। હું પોતે ગ્રાફિક ડિઝાઇનર છું, આઈ એમ એ કેલિગ્રાફર એન્ડ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ। ગુણવંત સાહેબ બહુ સરસ વાત કરી છે કે કોઈ પણ સારી વાત અલંકૃત ભાષામાં હોય પણ પ્રથમ પ્રભાવ તો અક્ષરોનો જ પડે છે। એટલે અક્ષર એક એવી વસ્તુ છે ને જે જોતા જ પ્રેમમાં પડી જવાય અને એને વાંચવાનું મન થાય। બીજી વસ્તુ છે કે જેમ મેમે કીધું કે અક્ષરો પરથી માણસના કેરેક્ટર વિશે જાણી શકાય છે, એની લાઇક ડિસલાઇક, એનો કમ્ફર્ટ ઝોન, એનો ઇરિટેશન ઝોન, અને એને પ્રોફેશનલ લેંગ્વેજમાં ગ્રાફોલોજિકલ સાયન્સ કહે છે। હવે જે બાળકો જે અક્ષરો લખે છે તો એના મરોડ, એના સ્પેસિંગ, એના પેન ઉપરના પ્રેશર પરથી એની મનોસ્થિતિનો ખ્યાલ આવે છે। ટ્રેનિંગમાં આ બધી વસ્તુનું ધ્યાન રાખ્યું છે। આઈ એમ નોટ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ઓર પીડિયાટ્રિશિયન, બટ આઈ નો ચાઇલ્ડ સાયકોલોજી વેરી વેલ। ફેસ રીડિંગ અને બોડી લેંગ્વેજથી સ્ટુડન્ટ શું પ્રશ્ન પૂછશે સબ્જેક્ટ રિલેટેડ જ્યારે હું ટ્રેનિંગમાં હોઉં, એનો ચાર એંગલથી હું જવાબ આપતો હતો। એક સિમ્પલ સાયકોલોજી છે કે હું માસ્ટર્સને ફોલો કરું છું। રેડિયો પર મારું એક ઇન્ટરવ્યૂ હતું ત્યારે આરજે મને પૂછ્યું, એક પ્રશ્ન પૂછ્યો, તો મેં એનો આન્સર એવી રીતે આપેલો કે હું મારા વિદ્યાર્થીઓને ભણાવતો નથી, હું માત્ર એવું વાતાવરણ પેદા કરું છું એ લોકો આપોઆપ ભણી જાય છે। આ જ વસ્તુનો મેં સ્ટુડિયોમાં ઉપયોગ કરેલો અને આ સેન્ટેન્સ સદીઓ પહેલાં કીધેલું આલ્બર્ટ આઇન્સ્ટાઈને। બીજી અક્ષરો સાથેની વાત હું તમને કહું, મહાન શિલ્પકાર માઇકલ એન્જેલોએ એવું કીધેલું કે દરેક પથ્થરમાં એક શિલ્પ છુપાયેલું છે। આઈ રિપીટ,
દરેક પથ્થરમાં એક શિલ્પ છુપાયેલું છે. જરૂર છે માત્ર વણ જોઈતા પાર્ટને હટાવની. એટલે બાળક ઇનોસન્ટલી જે હરકત કરે છે એને તમે ઓબ્ઝર્વ કરો અને પછી એને એ રીતે ટ્રીટ કરો તો એનામાં જે તમે સ્કિલ ડેવલપ કરવા માગો છો એ થઈ શકે. બીજી વસ્તુ એ જ્યારે લખે છે તો કેટલાક કેરેક્ટર્સ એવા છે કે લોઅર કેસ આર જેમાં શાર્પ કોર્નર કરે છે કે ઝેડ છે તેમાં શાર્પ કોર્નર કરે છે. તો આવા લોકો છે ને શોર્ટ ટેમ્પર હોય છે એટલે જ્યારે આવે ત્યારે પેરેન્ટ્સ એવું કહે છે હી ઇઝ વેરી જિદ્દી એન્ડ એવરીથિંગ. એટલે તમે અક્ષરો પરથી બાળક શું વિચારી રહ્યું છે તેની મનોસ્થિતિ છે તમે ક્વિકલી પકડી લો છો. અને તમે બાળકોને જે રીતે અક્ષરો એટલે કે કેવી રીતે મરોડદાર અક્ષરો કરવા, કેવી રીતે લખવું, એ કેટલા વર્કશોપ તમે આટલા વર્ષોથી કરો છો? 93થી હું આ કામ કરી રહ્યો છું ટ્રેનિંગનું. અને અત્યાર સુધી હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ, નોટ ઓન્લી સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ, નાના સ્ટુડન્ટ, બોર્ડ સ્ટુડન્ટ, કોલેજ સ્ટુડન્ટ, આઈએલટીએસ, ટોફેલ, જીપીએસસી, યુપીએસસી, પીએચડી લેવલના અને ડૉક્ટર અને ડાયરેક્ટર લેવલના લોકોને મેં તૈયાર કર્યા છે, કારણ કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. જયદેવ સોનગરા સર સાથે આપણે વાત કરી રહ્યા છે. તેમણે એક પહેલ કરી છે અમદાવાદની અંદર, અલગ અલગ કેલિગ્રાફી આર્ટિસ્ટોને તેમણે ઇન્વાઇટ કર્યા છે અને સ્કૂલના જે બાળકો છે તેમને તેઓ ગાઈડ પણ કરી રહ્યા છે. અક્ષરો કેવી રીતે સુધારવા, પોતાનું વ્યક્તિત્વ કેવી રીતે કેળવવું, ખૂબ સરસ અહીંયા એક્ટિવિટી થઈ રહી છે. સર, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં. સર, બાળકોની જો વાત કરીએ તો વેકેશનમાં પેરેન્ટ્સ વધારે પ્રેશર કરતા હોય છે અલગ અલગ એક્ટિવિટી કરવા માટે, અને તમે એક નવી પહેલ કરી છે કે બાળકોને વેકેશનનો જે ટાઈમ છે તેમાં અક્ષરો સુધારવા, એક વ્યક્તિત્વ સુધારવું, અલગ અલગ અમદાવાદ છે બહારના આર્ટિસ્ટો, સ્ટેટના આર્ટિસ્ટોને તમે ઇન્વાઇટ કર્યા છે. સામાન્ય રીતે માણસ એવું વિચારે છે કે લખવું એ એક હાથનું કૌશલ્ય છે, પણ લખવું એની પાછળ એક બહુ જ મોટું માઇન્ડ પ્રોસેસ છે. વિચારવું, જ્યારે વ્યક્તિ વિચારે છે ત્યારે લખે છે, પણ વિચારની પાછળ જરૂરી હોય છે વાંચન, વાંચનની પાછળ જરૂરી હોય છે વ્યક્તિનું મનોમંથન, મનોમંથન પાછળ જરૂર હોય છે ચિંતન. એટલે આખી લખવાની પ્રક્રિયા ચિંતનમાંથી શરૂ થાય છે, અને જેટલું વધારે વ્યક્તિ ચિંતન સારું કરી શકે, એટલું વધારે સારું વિચારી શકે, એટલું શબ્દની રચના કરી શકે, અને પછી આર્ટ ફોર્મમાં વ્યક્તિના હાથના કૌશલ્યથી એ વસ્તુ કાગળ ઉપર પ્રસરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શબ્દ એક ભ્રમ છે અથવા બ્રહ્મ છે. બંને વસ્તુ સાચી છે. શબ્દ ભ્રમ ત્યારે બને છે કે જ્યારે જે વ્યક્તિ શબ્દની પાછળ સાધના કરે છે અને એ સાધનાની પાછળ એક ક્રિએટિવ ફોર્મેટમાં લઈ જાય છે ત્યારે શબ્દ પણ બ્રહ્મ બની જાય છે. મૂળભૂત રીતે શબ્દ જુદી જુદી રીતે પ્રવાસ કરે છે. શબ્દ જ્યારે શિક્ષક સાથે પ્રવાસ કરે છે ત્યારે અર્થનો આધાર લે છે, પણ જ્યારે એ જ શબ્દ વકીલ સાથે ચાલે છે ત્યારે તર્કનો આધાર લે છે, એ જ શબ્દ જ્યારે કવિતા સાથે ચાલે છે ત્યારે ભાવનાઓનો આધાર લે છે, જ્યારે લેખક સાથે ચાલે છે ત્યારે કલ્પનાનો આધાર લે છે, પણ શબ્દ જ્યારે સંત સાથે ચાલે છે ત્યારે સત્સંગનો આધાર બને છે, પણ એ જ શબ્દ જ્યારે ચિત્રકાર સાથે ચાલે છે ત્યારે રંગોનો આધાર બની જાય છે, શબ્દ જ્યારે કવિની સાથે પ્રસરે છે ત્યારે કવિતા બની જાય છે, અને જ્યારે શબ્દ આર્ટિક્યુલેટ ફોર્મની અંદર, સ્ક્રિપ્ચર્સની અંદર, સારા કૌશલ્યની અંદર પ્રસરે છે ત્યારે શબ્દ સ્વયં પોતે એક સ્વરૂપ બને છે, અને જેને કહેવાય છે વોટ યુ કોલ ઇટ, કેલિગ્રાફી. અમદાવાદના કેલિગ્રાફી આર્ટિસ્ટ સાથે આપણે મુલાકાત લઈએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ભાવિનીબેન, તમે કેટલા વર્ષોથી કેલિગ્રાફી સાથે જોડાયા છો? કેલિગ્રાફી સાથે લગભગ 20-25 વર્ષથી હું કેલિગ્રાફી ઉપર, અક્ષરો ઉપર કામ કરી રહી છું. તો તમને ક્યારે એવું લાગ્યું કે તમારે કેલિગ્રાફી પર વર્ક કરવું છે અને તમે તમારી એક પોતાની અલગ કેલિગ્રાફી પણ ઇન્વેન્ટ કરી છે? અચ્છા, જ્યારે હું સ્કૂલોમાં જઉં છું ને ત્યારે મને એવો વિચાર આવે કે સબ્જેક્ટ ટીચર માટે તો તમે ઇન્ટરવ્યૂ આપશો તો લાઈન લાગી જશે, પણ જ્યારે બાળકની અંદર, નોટની અંદર જે કચરો ભરાઈ ગયો છે, બાળક શું લખી રહ્યો છે એનું પોતાને એની કલ્પના નથી હોતી કે હું શું લખી રહ્યો છું, એને લાઈન માર્જિનનું, અક્ષરોની હાઇટ, સાઇઝ, એ માટેનું કોઈ એને માર્ગદર્શન જ નથી. તો બાળકો અત્યારે એટલું બધું નોટબુકમાં કચરો ભરી રહ્યું છે, પોતે લખેલા અક્ષર વાંચી નથી શકતું એમ.
ત્યારે મને એવું થઈ ગયું કે સબ્જેક્ટ ટીચર ભણાવનાર તો બધા બહુ જ મળી રહેશે, પણ આ કચરો સાફ કરવાનું કામ અભિયાન મારે જ ચલાવવું પડશે એમ. તો સૌથી પહેલાં પછી મેં અક્ષરો ઉપર કામ કર્યું કે અક્ષરોને કેવી રીતના સુંદર બનાવવા, તેની ઉપર મેં અલગ અલગ સ્કૂલોમાં કામ કર્યું અને એમાં મને બહુ સફળતાપૂર્વક મને આગળ હું વધી છું અને અત્યારે ઘણી સ્કૂલોમાં હું કામ કરી રહી છું. કેટલા બાળકોને તમે શીખવી છે કેલિગ્રાફી, અક્ષરો સુધાર્યા છે? અત્યાર સુધી મારા સંપર્કમાં ઓછામાં ઓછા 2000 થી 3000 સ્ટુડન્ટ્સ આવ્યા હશે અને એમાં બહુ જ અકલ્પનીય રિઝલ્ટ મળ્યા છે એમ કે બાળકોને પોતાને પછી ખબર એકદમ એ લોકોને નવાઈ લાગી ગયા, અમે પણ આટલું સારા અક્ષરે લખી શકીએ છીએ ફક્ત ને ફક્ત એક માર્ગદર્શનથી. અને મહેનત કેટલી લાગે છે? કારણ કે અક્ષરો સુધારવાની કોઈ ઉંમર નથી હોતી, પરંતુ આળસ ચડી જતી હોય છે. બાળક જે છે એમાં એક ક્યુરિયોસિટી હોય છે, શીખવાની એક ઉત્સુકતા હોય છે, પણ જેમ જેમ તમે આગળ વધતા હો છો તમારા જીવનની અંદર તો બસ એ સાઈડમાં જ બધું જતું રહેતું હોય છે. તો કેટલો સમય લાગતો હોય છે અક્ષરો સુધારવા માટે? અક્ષર સુધારવા માટે ઓછામાં ઓછા 10 થી 15 દિવસમાં બાળકોને એક એક મૂળાક્ષરને એક એક સાફ કરતાં અમને લગભગ 15 દિવસ લાગતા હોય છે. 15 દિવસ દરમિયાનમાં પછી બાળકોને એમ થવા માંડે છે કે અમે આટલું સારું લખી રહ્યા છીએ, પછી તેમના ઉત્સાહમાં એટલો વધારો થઈ જાય છે, પછી ધીમે ધીમે એમની સ્પીડનું કન્ટેન્ટ સારું થાય છે અને એમનું જે પણ ફોર્મેટમાં લખે છે એ એમને ગમવા માંડે છે. તમારા અક્ષરો સુધારવાની કોઈ ઉંમર નથી હોતી અને ઘણા બધા ઉભરતા આર્ટિસ્ટો પણ જોડાયા છે, તેઓ પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે, પોતાના અક્ષરો સુધારી રહ્યા છે અને બાળકોને પણ શીખવી રહ્યા છે. આપનું નામ શું છે? મારું નામ છે સોહમ ભુજ. અને સોહમ, તમને ક્યારે એવું લાગ્યું કે તમારે કેલિગ્રાફી શીખવી છે? ઘણી બધી વખતે જ્યારે હું નોટિસ બોર્ડ ઉપર કે મોટા હોર્ડિંગ્સ વગેરેમાં જોઉં છું સારા અક્ષરે કંઈક પણ લખેલું કે કંઈક વધારે સારી રીતના લખેલું કે જેમાં કંઈક ક્રિએટિવ વસ્તુ કરેલી છે, મને પણ એવું થાય છે કે હું પણ કંઈક આવું કરું. તો તમે બોર્ડ ઉપર લખતા હતા કે તમને એવું લાગતું હતું કે ભાઈ મારે આવા અક્ષરો બનાવવા છે અને કોઈ તમને કંઈ લખવા આપે ને તમે પાસ કરી દેતા હતા? એકચ્યુઅલી હકીકત એવી છે કે મેં એક બર્થડે ગિફ્ટ તરીકે મારી બહેન માટે આવું એક ટૂલ ખરીદ્યું હતું જેથી એના અક્ષર સારા થાય, એનું એકેડેમિક સુધરે, એને માર્ક્સ વધારે સારા મળે અને એ કંઈક કલાની બાજુ આગળ વધે. પણ એને પ્રોત્સાહિત કરવા માટે મેં જ આ કામ ચાલુ કરી દીધું. અરે વાહ, ખૂબ સરસ. શું નામ છે આપનું? ધર્મેન રૈયાની. અને તમે શું કરી રહ્યા છો આજે કેલિગ્રાફી વર્કશોપની અંદર? અમારી મીટ હતી, કેલિગ્રાફી મીટમાં અમને મળ્યા અને અમે થોડા ટાઈમ પહેલાં આ ગ્રુપમાં જોઈન થયા, સો એનાથી અમને એકબીજાને સામે મળવાનું અને એમની આર્ટ જે કરે છે કદાચ જોવાનો મોકો પણ મળશે અત્યારે પર્સનલી. તો તમે જે આર્ટ સાથે જોડાયેલા છો, કેલિગ્રાફી આર્ટ સાથે જોડાયા છો, તો તમે કેવી રીતે તમારા રાઇટિંગને વધારે સારા બનાવી શક્યા છો? એકચ્યુઅલી કેલિગ્રાફી સાથે ઓલમોસ્ટ મારા કોલેજ ટાઈમની થોડી મેમરી છે. કોલેજ ટાઈમમાં મારા મેડમ કેલિગ્રાફી એકવાર કરતા, તમે જોયા શું કરો છો, મને પેન મળે, તેમણે મને આપી અને મેં થોડો ટાઈમ એ પેન યુઝ કરી. કોલેજને પતે ઓલમોસ્ટ 2006માં મારી કોલેજ પતી, ત્યારથી લઈને થોડું થોડું કરતો હતો બટ ઓલમોસ્ટ વર્ષથી હું કેલિગ્રાફી ડેઈલી, મતલબ ઓલમોસ્ટ ડેઈલી કરું છું. હું દેવનાગરી લખું, ક્યારેક બીજા કોઈ ફોન્ટ્સ લખું, ઇંગ્લિશ અને સંસ્કૃત લખું, બટ ઓલમોસ્ટ ડેઈલી, ક્યારેક ક્યારેક મિસ થાય છે. સો એનાથી મને હવે મજા આવે છે અને જે રીતે અત્યારે પ્લેટફોર્મ મળે છે, ગ્રુપ મળે છે, આઈ એમ એન્જોયિંગ. આપણી સાથે ટીચર પણ જોડાયા છે, તેમની પણ આપણે મુલાકાત લઈએ. શું નામ છે આપનું? માનસી ચંદેલ. માનસી, ટીચર હંમેશા બાળકોને કહેતા હોય છે કે જે બાળકોના અક્ષરો યોગ્ય નથી આવતા, તો તમે સજેસ્ટ પણ કરતા હોવ છો, નોટ ડાઉન પણ કરતા હોવ છો અને પેરેન્ટ્સને પણ ગાઈડ કરતા હોવ છો, તો પેરેન્ટ્સ કેવી રીતે પોતાના બાળકોના અક્ષરો સુધારે, કોઈ એવી ટિપ્સ છે? હા, જ્યારે બી તમારે તમારા બાળકના જ્યારે બી તમારે હેન્ડરાઇટિંગ તમારે સુધારવા હોય ને, સૌથી બેઝિક વસ્તુ એ છે કે જ્યારે બી એક બોમ્બે લાઈન કરીને એક બુક આવે છે 4 લાઈનની, તો તમે લોકોને એ લાઈનને ફોલો કરવાનું જ્યારે કહો છો તેને પ્રેક્ટિસ પડી જાય છે અને જ્યારે એવા એ જે લેટર્સના જે સ્ટ્રોક્સ હોય છે એને ફોલો કરે છે તો ડે બાય ડે એની પ્રેક્ટિસ એના જે હેન્ડ રાઇટિંગ હોય છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે. વન ડેમાં એમાં ચેન્જીસ નથી આવતા, એના માટે તમારે થોડું એમ લોકોને ટાઈમ આપવો પડે, લોકોનો કોન્ફિડન્સ તમારે ગેઇન કરવો પડે કે ના આ વસ્તુ થઈ જશે, લોકોને એન્કરેજ કરવા પડે અને ડે બાય ડે લોકોને મોટિવેટ બી કરવા પડે કે ના તારા હેન્ડ રાઇટિંગમાં પહેલાં કરતાં સરસ થઈ ગયા છે. ગ્રાફિક ડિઝાઇનર પણ આપણી સાથે જોડાયા છે અને તેઓ પણ કેલિગ્રાફી પર વર્ક કરી રહ્યા છે, શીખવી પણ રહ્યા છે અને શીખી પણ રહ્યા છે. તો આપનું નામ શું છે? નિકુંજ ઘટિયા.
તો નિકુંજ કેલિગ્રાફી પર તમને ક્યારે ઇન્ટરેસ્ટ જાગ્યો? એકચ્યુઅલમાં એવું છે કે મારા મધર ફાધર પહેલેથી એમના અક્ષરો સારા છે, એટલે મારે પણ મને બ્લડમાં જે મળેલું છે બરાબર છે, એટલે હું ગ્રાફિક ડિઝાઇન લાઇનમાં જોડાયો. ત્યારબાદ મેં જોયું ઘણું બધું કે ભાઈ અહીંયા કેલિગ્રાફી આવી રીતે યુઝ થાય છે, અને આમાં સૌથી મોટો હાથ મારા બોસનો છે કે એમણે મને મોટિવેટ કર્યો કે તું ફ્રી ટાઈમમાં બેઠો કે તારે ઘરે નથી જતું રહેવાનું, તારે કેલિગ્રાફી કરવાની છે, તારા અક્ષરો પહેલેથી સરસ છે તો તું આની ઉપર વર્ક કર. એટલે મેં એના ઉપર વર્ક કર્યું અને મારા બોસે મને ક્યારે પણ ટોક્યો નથી. હું કામ પડતું મૂકીને પણ હું મારું કામ કરતો હતો, મારા બોસે મને એવું નથી કીધું કે ભાઈ તું આ કામ મૂકી દે અને ઓફિસનું વર્ક કર. એટલે મને કેલિગ્રાફી માટે એણે હંમેશા મોટિવેટ કર્યો છે. કેલિગ્રાફી શીખવા માટે આર્ટિસ્ટોએ સ્પેશિયલ બાળકોને પણ ઇન્વાઇટ કર્યા છે અને સ્પેશિયલ બાળકોના જે પેરેન્ટ્સ છે તે પણ આપણી સાથે જોડાયા છે. શું નામ છે આપનું? હેતલ શાહ. અને હેતલ શાહ, અને હેતલ, તમારું જે બાળક છે એ સ્પેશિયલ બાળક છે અને તેઓ પણ કેલિગ્રાફી શીખી રહ્યા છે, તો તમે કેવી રીતે તેમને શીખવો છો, કેવી રીતે મદદરૂપ થાવ છો? બસ આની પહેલાં બી એક રાખ્યું હતું મેં ત્યાં આગળ વર્કશોપ, ત્યાં ઓળખાણથી એક અમારા સ્પેશિયલ બાળકના હતા સર, એમણે રાખ્યું હતું ને અમને ઇન્વાઇટ કર્યા હતા, તો અમે ત્યાં ગયા હતા. તો આ બાળકોને એવી રીતે શીખ્યું. આમ જનરલી નોર્મલ બાળકની જેમ તો આ લોકો નથી જ શીખી શકવાના, આ લોકોને ઘણો બધો ટાઈમ લાગે, પણ અમને બી એવું થાય કે ચલો ને આમાંથી કંઈક તો શીખશે, તો અમને બી ઇન્ટરેસ્ટ એવો જાગે કે ના ત્યાં જાય છે બાળક, એની સાથે બી નોર્મલ બચ્ચાઓ જોડે બેસે છે એ મહત્ત્વનું છે. અને બીજું કે એમની જોડે ને મારી બચ્ચીને અત્યારે બીજા એક ટીચરે એવું જ કીધું કે તમારું બાળક ઇન્ટરેસ્ટ એટલું બધું લઈને આમ, એનો ઇન્ટરેસ્ટ એટલો બધો છે કે હું એને શીખવું. એ મને વધારે ખુશી થઈ કે મેમે મારી સાથે વાત કરી. એટલે અત્યારે એ બેઠી જ છે, સૌથી આગળ જ બેઠી છે, પણ એ શું કરી રહી છે અત્યારે મને ખબર નથી, હવે હું જોઈશ ત્યારે મને ખબર પડશે. પણ એક મને બી એટલો ઇન્ટરેસ્ટ છે કે ના એ કંઈક બીજું બધું તો ઘણી બધી અમે લોકો એક્ટિવિટી કરતા હોય છે. ઓલરેડી મારી ડોટર 25 વર્ષની છે, લાગશે તમને લગભગ 10-15 વર્ષ જેટલી ઉંમરમાં, અને એનું ગ્રોથ છે એ 3-4 વર્ષના બાળક જેટલું જ છે એનું IQ. પણ એનો ઇન્ટરેસ્ટ એટલો બધો કે તમે જે કામ બતાવો એ સારી રીતે કરે એમાં એનો એટલો બધો ઇન્ટરેસ્ટ છે. અત્યારે એ રસોઈથી માંડીને લગભગ બધું જ કરે છે. વોકેશનલમાં બી એ સારી રીતે ફિનિશિંગ, કલર કરવું, ડોકોડિયા, ઘરે અમે પેન સ્ટેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ અને ફોટો ફ્રેમ બી બનાવીએ છીએ, એમાં એ 90% કામ એનું. ગ્રાફિક ડિઝાઇનર અને કેલિગ્રાફી આર્ટિસ્ટ જોડાયા છે આપણી સાથે, તેમની આપણે મુલાકાત લઈએ, તેમને પૂછીએ કે કેલિગ્રાફીમાં કરિયર બની શકે. આપનું નામ શું છે? નામ કુણાલ વ્યાસ છે. અને કુણાલ, તમે તમારી જે ફિલ્ડ છે કેલિગ્રાફી પસંદ કરી છે આર્ટ સાથે, અને ગ્રાફિક ડિઝાઇનર પણ છો તમે, તો કેલિગ્રાફીમાં તમારું કરિયર બની શકે અને તમે કેટલી ઉપાધિઓ મેળવી શકો? એકચ્યુઅલી મને ઇન્સ્પિરેશન મળી ગ્રાફિક ડિઝાઇનમાં એઝ અ મૂવીના પોસ્ટર ને એના નામ ને બધું દેખીને, અને બીજી છે મારા સનને જ્યારે હું હેન્ડરાઇટિંગ ઇમ્પ્રૂવ કરાવતો હતો ત્યારે. તો કેલિગ્રાફીને એઝ આપણે પ્રોફેશન પણ જોઈ શકીએ છીએ અને એક રીતે એક આર્ટ તરીકે પણ જોઈ શકીએ છીએ, કે જ્યારે આપણી રૂટીન લાઈફમાંથી ઘરે આવીએ અને જ્યારે આપણે કાગળ ને પેન લઈને બેસીએ તો એક રીતનું કેલિગ્રાફીને એક મેડિટેશન તરીકે જોઈ શકીએ છીએ આપણે, કે એક રીતની ડિસિપ્લિન ડેવલપ થાય. અને એઝ અ ફ્યુચરમાં આપણે દેખીએ તો મૂવીઝના પોસ્ટર છે, ફોન્ટ છે, ગ્રાફિક ડિઝાઇનર છે, તો આગળ બહુ બધો સ્કોપ છે કે જેની અંદર આપણે એઝ અ પેઇન્ટિંગ તરીકે જોઈ શકીએ કે કોઈ પણ આર્ટ ફોર્મમાં જોઈ શકીએ છીએ. અને પેરેન્ટ્સ પણ આપણી સાથે જોડાયા છે કે જેઓ સમય ફાળવીને પોતાના બાળકોને અહીંયા કેલિગ્રાફી શીખવા માટે લઈને આવ્યા છે. ક્યાં નામે આપકા? મોના. ઓર મોના, આપ અપને બચ્ચે કો લેકર આયે? હા, મેરા 8 યર્સ કા એક સન હૈ, તો મેં ઉસકો યહાં પર લેકે આયી હું. આપકો કેલિગ્રાફી માં ઇન્ટરેસ્ટ હૈ યા બચ્ચે મેં ઇમ્પ્રૂવ દેખના ચાહતે હો? મુજે પહેલે સે ઇન્ટરેસ્ટ થા, ક્યુંકી મેરે હેન્ડરાઇટિંગ મુજે કાફી પસંદ હૈ और उसको भी कंपटीशन में फर्स्ट प्राइज मिला था. बट फिर भी वो एक ऐसी चीज़ है ना कि आप कितना भी चाहे ना आप उसको प्लस इम्प्रूव कर ही सकते हो, कर ही सकते हो. उसका कोई स्टॉपेज नहीं है कि बस इतना ही आप कर सकते हो, उसमें आप जितना आगे जाना चाहो. क्योंकि वो आर्ट है प्लस वो साइंस है. ठीक है, तो अगर बच्चा चाहता है प्लस पेरेंट अगर उसको टाइम देते हैं, उसका इम्प्रूव करवाने में वो करते हैं हेल्प, तो आई थिंक के हर बच्चा, ऐसा कोई बच्चा नहीं होगा क्लास में वो 40 का स्ट्रेंथ हो या कितना भी, कि एक बच्चे का भी हैंडराइटिंग बिगड़ा हुआ होगा. और जो हैंडराइटिंग जिस बुक में अच्छी होगी ना, वो बुक नंबर वन होगी, प्लस टीचर वो बुक पढ़ना पहले पसंद करेगी. तो वो चीज़ एक आपको एड ऑन करती है कि आपके बच्चे की पर्सनालिटी में प्लस करती है कि आपके बच्चे के हैंडराइटिंग बहुत अच्छे होंगे तो आपके लिए ही अच्छा है. क्योंकि ऐसा कहा जाता है कि अगर बच्चे का कुछ भी अच्छा है तो द क्रेडिट गोज़ टू मदर और पेरेंट लाइकवाइज.
तो वो आपके लिए भी एक अच्छा है और आपके सन के लिए भी अच्छा है क्योंकि उसको टीचर उसके फ्रेंड्स सब पसंद करेंगे। दिल्ली थी पण कैलिग्राफी आर्टिस्ट अपनी साथ जोड़ाया है निर्माण पल्स कार्यक्रम में, तेमनी आपणे मुलाकात लईए। आपका बहुत हार्दिक स्वागत है निर्माण पल्स में। मैम आपका नाम क्या है? मेरा नाम रघुनीता गुप्ता है। और रघुनीता जी, आप कब से कैलिग्राफी से जुड़ी हुई है? मैं कैलिग्राफी में 2017 में जुड़ी थी, लेकिन उसके बाद में जब कोरोना टाइम आया तो मैं इस आर्ट से काफ़ी ज़्यादा जुड़ी और उसके थ्रू मैंने काफ़ी सारे कैलिग्राफी के फॉर्म्स को एक्सप्लोर किया है, जिसके लिए मैंने नेशनली और इंटरनेशनली काफ़ी सारे आर्टिस्ट से इसको सीखा एंड देन उसके बाद में उसी एक्सपीरियंस को मैं यूज़ कर रही हूँ इंडियन मार्केट में, जहाँ पर मैं चाहती हूँ कि लोग इसको अच्छे तरह से फॉलो करें और इसीलिए हमारी फाउंडेशन इसके ऊपर वर्क कर रही है। तो कैलीग्राफी में लोगों को इंटरेस्ट है? कितने लोग इंक्वायरी करते हैं, पूछते हैं? कैलीग्राफी में इंटरेस्ट लेवल अगर हम बात करें तो बहुत बड़ा इंटरेस्ट लेवल है। उसके लिए सिर्फ ये बच्चों तक सीमित नहीं है, ये टेक्सटाइल इंडस्ट्री में, उसके अलावा डिज़ाइनिंग, आर्किटेक्ट्स, बहुत इंडस्ट्रीज़ हैं जो इसके ऊपर वर्क करना चाहते हैं, लेकिन जस्ट उसके लिए अवेयरनेस नहीं है। उसी के लिए हम उस पर बात कर रहे हैं आजकल लगातार, और हम चाहते हैं कि आपके चैनल के माध्यम से ये और लोगों तक पहुँचे और लोगों को पता चले कि कैलीग्राफी भी ऐसी एक आर्ट है जिसके ऊपर इंडिया में बहुत काम किया जा सकता है। और ख़ासतौर से मैं इस चीज़ को देखकर गुजरात में बहुत खुश हूँ कि यहाँ के लोग इसको बहुत अच्छे से फॉलो करते हैं, क्योंकि फाउंडेशन का जो एक मकसद है हमारा वो ये है कि हम चाहते हैं कि लोग अपने अपने स्टेट लेवल पे अपनी अपनी स्टेट की लैंग्वेजेस को आगे बढ़ाएं। अच्छा। तो आप लोग जो गुजराती में काम कर रहे हो, मुझे वो देखकर बहुत खुशी फील हो रही है। यहाँ पर अपनी लैंग्वेज में लिख सकते हो? मैं वैसे लैंग्वेजेस में अगर आप बात करेंगे तो मैं देवनागरी कैलीग्राफी लिखती हूँ, लेकिन उसके अलावा हमारे स्टेट में मतलब हमारे इंडिया में अराउंड 14 स्क्रिप्ट्स हैं जो लिखी जाती हैं, जिसमें तमिल, कन्नड़ा, तेलुगु, देन अपना मलयालम, ये हमारे साउथ की स्क्रिप्ट हो जाती है, अरेबिक हो गया, देन गुरुमुखी हो गया, और इसके अलावा हम बात करते हैं तो उड़िया, गुजराती हमारी अपनी यहाँ की लैंग्वेज है, तो ये सब स्क्रिप्ट लिखी जाती हैं, बट मैं इनमें से सिर्फ दो करती हूँ। अगर हैंडराइटिंग अच्छा है तो स्क्रिप्ट की कितनी इम्पैक्ट पड़ती है? इसके लिए अगर मैं आपको बोलूँ कि हैंडराइटिंग से कोई इम्पैक्ट पड़ता है तो नहीं पड़ता है इसमें इम्पैक्ट। उसका रीज़न है, जब हम कैलीग्राफी सीखते हैं ना तो हमें कुछ गाइडलाइंस फॉलो करनी होती है, तो जो भी मेंटोर होगा आपका, जो आपको सिखा रहा है, वो आपको उन चीज़ों के बारे में शुरू से बताना शुरू करते हैं। जब वो बताते हैं तो आपको शुरू से वो चीज़ें जब आप फॉलो करते हैं, जो भी गाइडलाइंस फॉलो करते हैं, तो आपको पता होता है कि आपको गलत लिखेंगे ही नहीं। अच्छा। तो हैंडराइटिंग का इम्पैक्ट कहीं आएगा ही नहीं उसके अंदर। राजकोट थी पण कैलीग्राफी आर्टिस्ट अपनी साथ जोड़ाया है, तेमनी मुलाकात लईए। शुं नाम छे आपनुं? मारुं नाम प्राची छे। अने प्राची, तमे राजकोटथी अमदावाद आव्या छो अने स्टूडेंटोने कैलिग्राफी शीखवी रह्या छो, अलग अलग फॉन्ट जे छे केवी रीते तेने लखी शकाय ते शीखवी रह्या छो, तो तमने क्यारे इंटरेस्ट जाग्यो कैलिग्राफीमां? मारो इंटरेस्ट जाग्यो तो 2013 नी अंदर ज्यारे मारी कॉलेज पती गई थी अने आई वॉज फ्री, तो आई थॉट एक वक्त न्यूज़पेपरमां एड वाँची कि कैलिग्राफी शीखवाड़वामां आवे छे, त्यारे मने खबर नहोती कैलिग्राफी शू छे। પછી હું ગઈ, શીખી અને હું કરવા માંડી, તો આ એક એવું મેડિટેટિવ આર્ટ છે કે હું પછી ક્યારેય એને છોડી જ નહીં શકી। પછી કરવા માંડ્યા, બહુ આગળ નીકળી ગયા એની અંદર, અને શીખી શીખીને હવે એક ફાઉન્ડેશન સાથે જોડાયા છીએ તો વર્ક કરવાની વધારે મજા આવે છે। તો ઇટ્સ બીન ઓલમોસ્ટ 9-10 યર્સ કે હું કેલિગ્રાફી કરું છું। તમે પેન્સિલથી શીખવો છો બાળકોને, અને બાળકો પેન્સિલનો યુઝ કરતા હોય છે, તો પેન્સિલથી લખવું અલગ છે, પેનથી લખવું અલગ છે, સ્કેચ પેનથી અલગ લખવું અલગ છે, એની ઇમ્પેક્ટ પણ અલગ આવતી હોય છે ફ્રન્ટની, તો પેન્સિલથી કેટલી મહેનત માંગી લેતું હોય છે લખાણ? પેન્સિલથી એટલી મહેનત નથી માંગી લેતું હતું, પણ હા, જે બાળકો હજી પેન પકડતા જ નથી શીખ્યા, છતાંય એમને ઇન્ટરેસ્ટ છે કે અમને કરવું છે, એ લોકોને આપણે પેન્સિલથી ફોક કેલિગ્રાફી શીખવાડી શકીએ છીએ, કે એ લોકો હજી સાચે જ પેનની ટેકનિકલિટી નહીં સમજી શકે, નહીં એંગલ સમજી શકે, નહીં પ્રેશર કંટ્રોલ સમજી શકે, તો એ લોકોને આપણે પેન્સિલથી શીખવાડી શકીએ કે પેન્સિલથી એ લોકોને ખાલી જે કેલિગ્રાફીના બેઝિક કોન્સેપ્ટ છે, બે જ કોન્સેપ્ટ છે, એક થિન સ્ટ્રોક, એક થિક સ્ટ્રોક, એના અરાઉન્ડ જ આખી કેલિગ્રાફી ઘૂમે છે, તો એ આપણે એને પેન્સિલથી શીખવાડી શકીએ કે કયા થિક સ્ટ્રોક છે એને આપણે હાઇલાઇટ કરી શકીએ, જે થિન સ્ટ્રોક છે એને આપણે આપી શકીએ, તો બાળકોને મજા આવે છે। અત્યારે બાળકોને એના પ્રોજેક્ટ્સમાં યુઝ કરવું હોય છે, કેલિગ્રાફી સ્કૂલમાં યુઝ કરવું હોય છે, એ લોકોને બહુ મજા આવે છે કે હું કંઈક અલગ કરું છું તો મારા ફ્રેન્ડ્સ એન્ડ જે ફેમિલી મેમ્બર્સ છે એ લોકો મને એપ્રિશિએટ કરે છે, મારા ફ્રેન્ડ્સ આવીને મારા પાસે નામ લખાવે છે, તો પણ મને શીખવાડો, રાઈટ? એટલે છોકરા, નાના છોકરાઓ જે લોકો હજુ પેન એની ટેકનોલોજીથી સમજતા નથી થયા, એ લોકો પેન્સિલથી શીખે છે, ધેન પછી એ લોકોનો આની અંદર ઇન્ટરેસ્ટ આ એક એવું ફીલ છે કે ક્યારેય બાળક નહીં મૂકી શકે, એકવાર શીખશે તો નહીં મૂકી શકે, એટલે એમનો ઇન્ટરેસ્ટ જાગશે, જ્યારે પેન યુઝ કરશે ફરીથી અમારી પાસે પેન કેલિગ્રાફી શીખવા આવશે, એના પછી એના એડવાન્સ લેવલ શીખવા આવશે, આ જેને આનામાં ઇન્ટરેસ્ટ છે ને એ ક્યારેય મૂકી નહીં શકે।
तो कैलिग्राफी शीखवानी है जो आर्ट है, कैलिग्राफी जो आर्ट है कि जे तमने इंटरेस्ट जो जागसे तो तमे तेने मूकी नहीं सको अने तमे गम्मे त्यारे आ आर्ट नो उपयोग करी सको छो। कैलिग्राफी आर्ट साथे अनेक फील्डना लोको जोड़ाता होय छे अने आजे आपणने बीजा पण एक आर्टिस्ट मळ्या छे के तेओ डॉक्टर छे, डेंटिस्ट छे अने तेमने कैलिग्राफीमां खूब ज इंटरेस्ट छे। आपनुं खूब खूब स्वागत छे। आप तो डॉक्टर ने ज्यारे मळीए ने त्यारे एमना जे राइटिंग होय छे ने थोड़ा ए ज मेडिकलनी भाषा होय छे, तो जे मेडिकल जे आपणने दवा आपता होय छे ए जे फार्मासिस्ट समझी सकता होय छे, बाकी तो जे पेशंट होय छे ने तो फक्त एटली खबर होय छे कि लख्युं छे कंईक। अने तमे कैलिग्राफी आर्टिस्ट हो तो मळीने मने पण ખૂબ આનંદ આવ્યો। આપનું નામ શું છે? ડૉક્ટર આસ્થા પંચાલ। અને આસ્થા, તમે કેટલા સમયથી કેલિગ્રાફી સાથે જોડાયા છો? બેઝિકલી લોકડાઉન જે પીરિયડ હતો એ મને બહુ સારો પીરિયડ મળ્યો એક મારી હોબીને કલ્ટિવેટ કરવા માટે। બેઝિકલી જ્યારે હું સ્કૂલ ગોઈંગ હતી ત્યારે મને આર્ટમાં વધારે પડતો ઇન્ટરેસ્ટ હતો તે, બટ આઈ નેવર ગોટ ધ ચાન્સ, કેમ કે સાયન્સ તમે એકવાર લઈ લો એટલે તમને ખબર જ છે કે તમારી લાઈફ ઓલરેડી એક સ્ટડી સાથે ઇવોલ્વ થઈ ગઈ છે। પણ વેન આઈ ગોટ ધ ચાન્સ ઇન લોકડાઉન આઈ સ્ટાર્ટેડ પ્રેક્ટિસિંગ ફ્રોમ માય સેલ્ફ ઓનલી, આઈ હેવ નોટ ટેકન એની પ્રોફેશનલ ક્લાસીસ ઓર એનીથિંગ, બટ મને એક હતું કે મેં કોકનું પેજ જોયું હતું કેલિગ્રાફરનું અને મને પણ થયું કે લાઈક માય હેન્ડરાઇટિંગ આર ગુડ આઈ કેન પરસ્યુ। પણ એક મિથ છે કે કેલિગ્રાફર હોવા માટે એક સારા હેન્ડરાઇટિંગ હોવા જરૂરી નથી, એની વન કેન સ્ટાર્ટ કેલિગ્રાફી વેધર ઇટ્સ બેડ હેન્ડરાઇટિંગ ઓર મતલબ રાઇટ ગુડ હેન્ડરાઇટિંગ, તો બસ ત્યાંથી તે મીનવાઈલ આઈ જસ્ટ એક વર્ષ થઈ ગયું હશે ઓલમોસ્ટ। પ્રેક્ટિસ ક્યારે કરો? પ્રેક્ટિસ મારી સવારે 10 થી 1 પ્રેક્ટિસ ચાલુ હોય છે, સાંજે 5 થી 7 પ્રેક્ટિસ ચાલુ હોય છે, પછી મીનવાઈલ જે બધા ઓર્ડર્સ હોય છે એ નૂન અને રાત્રે જાગીને। કેવા પ્રકારના ઓર્ડર્સ તમે લેતા હોય છો? અત્યારે મતલબ આ જનરેશનને ઓલવેઝ બધા ગિફ્ટિંગ માટે ઓલવેઝ નવા નવા આઈડિયાઝ જોતા હોય છે, તો એ માટે થઈને કેલિગ્રાફીમાં એ લોકો લેટર કરાવતા હોય છે, પ્લસ એ લોકો ઇન્વિટેશન કાર્ડ્સ, અત્યારે બધાને ઇન્વિટેશન કાર્ડ્સમાં કંઈક નવું જોઈતું હોય તો કેલિગ્રાફી અત્યારે બહુ અપ્રોચિંગ ફિલ્ડ છે કે તમે એક નવા ઇન્વિટેશન કાર્ડ સાથે બધું નવું નવું અંદર કરી શકો, રાઈટ? તો એ વસ્તુ છે। પછી રેઝિન પણ છે, જે હું રેઝિન પણ કરું છું, તો એમાં પણ એ લોકો ગિફ્ટિંગ માટે પોતાની ફોટો ફ્રેમ બનાવતા હોય છે, લેટર્સ અંદર રેઝિનની અંદર મૂકીને એ આખું નવું સ્ટ્રક્ચર તૈયાર થાય છે, તો એ રીતે થઈને બધા ઓર્ડર્સ પણ આવતા હોય છે। તો એના ફોર્મ હોય છે કેલિગ્રાફીમાં પણ, એક આ વર્ક છે તે વર્ક છે એવું કંઈ હોતું હોય છે? આર્ટમાં પણ એક એક ફોર્મ સાથે તમે જોડાયેલા હોવ છો? કેલિગ્રાફી એક બહુ વાસ્ટ ફિલ્ડ છે, કેલિગ્રાફી એક વર્ડ છે જેમાં અલગ અલગ પ્રકારના અક્ષર હોય, જેમ કે દેવનગરી છે, કોપોપ્લેટ કેલિગ્રાફી છે, સ્પિન્સારિયન કેલિગ્રાફી છે, મોડર્ન કેલિગ્રાફી છે, આ બધી અલગ અલગ અંદરની બ્રાન્ચ છે જેમાં હરેક હેન્ડરાઇટિંગ અલગ રીતે લખાતા હોય છે। નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આજે આપણે કેલિગ્રાફી વિશે જાણ્યું, બાળક ઉપર થતી અસરો વિશે જાણ્યું, અક્ષરોનું શું મહત્ત્વ રહેલું છે અને અક્ષરો કેટલા ઉપયોગી સાબિત થતા હોય છે તમારા વ્યક્તિત્વને દર્શાવવા માટે। અલગ અલગ સ્ટેટથી આર્ટિસ્ટો આવ્યા, તેમની પણ મુલાકાત લીધી। આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમ તમારા માટે આવી જ અનોખી આર્ટને લઈને આવશે, તમને માહિતગાર કરતું રહેશે। હવે તમારી દુષ્મિતને રજા આપો, આવજો।